पूज्य पुराण स्वामी, पूज्य बाल स्वामी, सर्वे पूजनीय संतो, वाहला भक्तजनों, जय स्वामी नारायण। एक बार जोरदार तालियों थी कलाकारों ने शनिवार ने सांज घनश्यामना रंग थी घोड़ाई रही है, कसुंबी नो रंग घोड़ाई ने एम घोड़ाई है। अकबर नो दरबार तो बहु मोटो हतो, एना रत्नों बहु मोटा हता, एटले बहु तुलना न कराय, पण छताय हसमुख ए गुरुकुलना दरबार नो रतन छे, अने अकबर ना करता ही मोटू छे। कारण के आने पुरुषोत्तम नारायण नो संबंध छे, नो ने नो तो नानो हतो, वाजा बारो मान निकलतो हतो, त्यारथी त्रण महान संतोनी एना उपर दृष्टि पड़ी छे, स्वामी पुराणी स्वामी अने जोगी स्वामी। अने कलाकारोनुं क्षेत्र छे એ ગજબનું ક્ષેત્ર છે, એ ગાડી ક્યાં જાય કાંઈ આપણને ખબર ન પડે, અને એવા ક્ષેત્રની વચ્ચે રહીને પણ એણે એના જીવનને નિર્મળ રાખ્યું છે એનો આપણને આનંદ છે। નહીતર સારા સારા કલાકારો ડૂબી જાય, હેમજા નથી, બોટલમાં ડૂબી જાય, ઓમાં ડૂબે તો વાંધો નહીં, ડૂબી જાય। આ નિરાળું રહ્યું રતન, એના કંઠેથી નંદ સંતોના કીર્તનો સાંભળવા આપણને આનંદ થાય। મોટે ભાગે હું બહુ ફરમાઈશ ના કરું, તમારે બધાને ટેવ બહુ હોય ફરમાઈશ કરવાની, ફરમાઈશ અને હસુને જેમ કામ લેવું હોય એમ જ લે, પણ આજ મને ફરમાઈશ કરવાનું મન થયું છે। તારો જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે કોઈ દી ન ગવાયા હોય એવા નંદ સંતોના 2-3 કીર્તન ગાવા આ મારી ફરમાઈશ, ગોતવા તારે, કમ્પોઝ તારે કરવું અને ગાવાય તારે, સાંભળવું મારે। નંદ સંતોની ગજબની રચનાઓ છે, એનો એનો એક સ્વાદ અનૂઠો છે, અને સ્વાદ કયો છે, જો કે તમામ સંત સાહિત્ય મને બહુ ગમે છે। નયનભાઈને ખબર છે, જ્ઞાન સત્રમાં મેં કીધું હતું કે મારું આંતર ઘડતર સંતોના સાહિત્યથી થયું છે, અને એમાં જે આ કીર્તનની કુંજ ગલી એ મેં જે બહાર પાડી, અને સુરેશભાઈની ઈચ્છા હતી કે નંદ સંતોના, સુરેશભાઈ દલાલ, કે નંદ સંતોના કીર્તનોનો આસ્વાદ માણવા મળે। ઇમેજની બહુ મોટી ઇમેજ છે, આપણે બહાર પાડીએ વાત જુદી છે, અને ઇમેજ બહાર પાડે એ વાત જુદી છે। તો નંદ સંતોના કીર્તનનો જ્યારે આસ્વાદમાં મારે ઉતરવાનું થયું, ત્યારે વેદોની શ્રુતિઓ વિસરાવા લાગી, શું નંદ સંતોએ એક એક કડીમાં, સીધી સાદી કડીમાં, શેરી ભલી પણ હાંકડી, નગર ભલા પણ દૂર, એનું વિવેચન અત્યારે નથી કરતો, એમાંથી વાંચી લેજો, પણ વેદ વેદાંતના સાર ભર્યા છે। ભોર ભયો જાગો મેરે લાલા, એમાં જે મને મહારાજને જોગી સ્વામીની પ્રેરણાથી અર્થો સૂજા, હું પોતે એમાં કલાકારોની જેમ નહીં પણ ડૂબી તો ગયો, અને ઇમેજનું નામ આવે એટલે સુરેશભાઈ દલાલ આપણી સામે આવે, અને આપણું બીજું રતન નવીનભાઈ દવે આપણી સામે આવે, કારણ કે ઇમેજનો પાયો અને પિલર એ નવીનભાઈ છે, ગોપાલ છે।
નવીનભાઈ કહેતો હતો, તમારે જિંદગીમાં ગમે એટલા કામ થયા હશે પણ બે ત્રણ હારા કામ થયા, હારામ હારા, એમાં આ ઇમેજનું છે. એક સરસ મજાનો તમે એના એની પુસ્તકની એની બાંધણી, એનું પ્રિન્ટિંગ કામ. સુરેશભાઈને કોણ જાણે ક્યાંથી સૂજ્યું, તો કે આમાં મુખપૃષ્ઠ ઉપર કીર્તન છે તો વાજિંત્ર રહેવા જોઈએ. એટલે મોટે ભાગે પ્રસિદ્ધ વાજિંત્રો બધા યાદ આવે. અને અત્યારે જો હું નામ નથી આવડતો પણ ભાઈ તબલા બહુ સરસ વાગતા નથી, બોલે છે, બોલે છે, એમાં હામે હામાં તો એકબીજાના ચાળા પાડે છે બોલો. અને શરણાઈવાળાની તો વાત જ નોખી છે. એ જે ગળું ઘૂંટે છે, પ્રાણાયામ કરનારો યોગી ઘૂંટે ને એવું ઘૂંટે છે બોલો. મંજીરા વાળો હંતાઈ, મંજીરા ઘૂઘરા. અરે વિજય છે ને, વિજય આપણી ઇન્ટરનેશનલ સ્કૂલના મ્યુઝિક ડાયરેક્ટર છે. વિદ્યાર્થીઓને એટલા સરસ કમ્પોઝિશન સાથે એ સંગીત શીખવે છે. એના બાપુજી નાનુભાઈ ભરાડ સ્વયંભૂ કવિ છે. તાજી ગરમ જલેબીની જેમ કાવ્યો એને આવે. એટલે આજે મજાનો માહોલ છે. તો કહેવાનું એ હતું કે નંદ સંતોના જે કીર્તનો છે એ અદ્ભુત છે. જોગી ચલો આપણે ગામ, એ વિશે મારે કાંઈ કહેવાનું જ ના હોય. એ જે કાંઈ છે એ મહારાજ અને જોગી સ્વામીની દયાનું પરિણામ છે. પણ મારે એક જે બીજી વાત કહેવી છે કે આ પુસ્તકો છેક સુધી પહોંચે, મારા અક્ષર નિવાસી દાહણુના ધનજીભાઈ એમની બહુ ઈચ્છા હતી, અને એક નારણભાઈ વરસાણી છે કચ્છના, આ બે ભક્તોની ઈચ્છાથી એ બંને પુસ્તકો 70% ડિસ્કાઉન્ટથી આપવાનું નક્કી થયું છે. તો ધનજીભાઈ તો મહારાજની પાસે બેઠા બેઠા રાજી થતા હશે. પણ એમના જે સુપુત્રો છે અત્યારે હાજરમાં, ભાઈ પુરુષોત્તમ કે શાંતિલાલ, મોહનભાઈ કે જીતુ કદાચ નહીં હોય, પણ બે ભાઈઓ જે હોય તો અહીં સ્વામી પાસે આવે, સ્વામી એમને ભગવાનની પ્રસાદીનો હાર પહેરાવે અને આ સરવાણીઓ ઘરે ઘરે પહોંચે એણે એ માટે એણે બહુ સારી સેવા કરેલી છે. તો વાલા ભક્તજનો, સરસ કીર્તન સંધ્યા ચાલી રહી છે. મને એક વિચાર આવતો હતો રામકૃષ્ણભાઈ, આ મુંબઈ છે ને અલબેલી નગરી છે, ખરેખર અલબેલી. એટલે મને અહીં ગમે છે માટે નથી કહેતો, હું તો અહીંથી જલ્દી જવા જ ઈચ્છતો હોઉં. પણ અલબેલી એટલે શું, અહીંયા બે એક્સ્ટ્રીમ પ્રવાહ છે, બે એક્સ્ટ્રીમ. આધુનિક યુગનો પણ એટલો જ એક્સ્ટ્રીમ પ્રવાહ છે, અને સાથોસાથ ધર્મ અને ભક્તિ અને જ્ઞાનનો પણ એટલો જ એક્સ્ટ્રીમ પ્રવાહ છે. અહીંયા કેટલા સારા સારા માણસો, એના પ્રવચનો, સારી સારા આયોજનો મુંબઈમાં થયા જ કરે છે. આનું એક કારણ છે, મુંબઈવાસીઓએ ભોગ જોઈ લીધા છે ને, એટલે યોગ હવે સાધી શકે એમ છે. અને અમદાવાદને હવે પારણા કરવાના છે, એટલે ચારેય પેગે ઉપડ્યું છે. મુંબઈ માટે ખાલી તમને રાજી કરવા ખાતર નહીં, પણ મને સૂજે એ કહું, બદ્રિકાશ્રમમાં 1000 માળા કરે અને ભરતખંડમાં 100 માળા કરે, એ બે હરખું. અને આખા ભરતખંડમાં 100 માળા કરે ને મુંબઈમાં 10 માળા કરે, બે હરખું. માળા એટલે પાછા ઓલા સમજતા નહીં, રહેવાના પાછા. આ વાતાવરણ વચ્ચે તમે આટલા ભાઈ બહેનો કેટલા પ્રેમથી એકઠા થયા છે, અને એમાં આ વખતે આ સત્સંગ પર્વ, હું તો સવારે કહેતો બહુ મજાનું છે, બહુ મજાનું. બહુ ટાઢું થાય એવું છે, ઉપર એ ટાઢું, હળો અહીં ટાઢું બોલો, ઉપરનો હોલ એ ટાઢો, અહીંનો હોલ એ ટાઢો. અને આ શું કીર્તન બોલે એટલે આપણે હૈયા ટાઢા બોલો. આ ચારે બાજુ ટાઢા સિવાય છે શું બીજું?
वाला भक्तजनों आवड़ा मोटा आयोजनों एमने एम थता नहीं। दस बार भक्तजनोए अने अनामी भक्तजनोए नाम नहीं आपवानी शर्ते अने बहु मोटा खर्चाओ एमने सेवाथी उपाड़ी लीधेला छे, तो आपणे एने तालियोथी वधावीए। मने अंतरथी एवी इच्छा रहीए कि आपणी सभाओ ओछामां ओछी आर्थिक जाहेरातो वाली थाय अने स्वयंभू आयोजनो वाली थाय। छतेड़ीना प्रसंगो मैं माण्या छे, बस उपाड़ी लीए भक्तो, बस महाराजने राजी करवाना छे ने। आ कई 4 કલાકના 47,000 બોલો જમવાનું ચીધું, એટલે જે જે ભક્તોએ મહારાજને સેવા કરવા માટે મૌન ભાવે, અને મૌન ભાવે મહત્વનું છે, મૌન ભાવે સેવા કરી છે, મહારાજ એમના ઉપર રાજી થાય। વાલા ભક્તજનો, એક એક દિવસ હું આનંદનો પસાર થઈ રહ્યો છે। આ સરસ મજાના કીર્તનોનું શ્રવણ કરી રહ્યા છીએ। હજી હસમુખ આપણને નંદ સંતોના જે કીર્તનો છે એનો સરસ આસ્વાદ કરાવે। આ કીર્તનો એનો એક અદ્ભુત લય છે। એકવાર મારે અમેરિકામાં વાત થતી હતી, પાશ્ચાત્ય સંગીત અને ભારતીય સંગીત બેમાં તફાવત શું, હાવ માણસ શાંત બેઠો હોય, હાવ શાંત બેઠો હોય એને વાંદરાની જેમ ઠેકડા મરાવે એ પાશ્ચાત્ય સંગીત। એમાં તમારું પોપ ને રોક ને આ બધું એવું ધમાલ હાલતી હોય, અને વાંદરાની જેમ ઠેકડા મારતો હોય એને યોગી જેવો શાંત બનાવે એ ભારતીય સંગીત છે। આ બેનો પાયાનો તફાવત છે। સુરને અને પરબ્રહ્મને સીધો સંબંધ છે। આ સમસ્ત બ્રહ્માંડ સૃષ્ટિ પરમાત્માના સૂરમાંથી પેદા થઈ છે, પરમાત્માના નાદમાંથી પેદા થઈ છે, અને એ નાદ બ્રહ્મનું આરાધન ભારતના ઋષિ મુનિ, આ ઋષિકુમારો મંત્રો બોલે છે, આપણને અર્થ ન સમજાય ને તો એ આપણા હૃદયને ખેંચે છે, એટલા સુંદર વેદના મંત્રો છે। ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ કેમ્પસમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન થતી હોય અને શરીર છૂટે એટલે ગુરુકુલ કર્યું સાર્થક થયું। છારોડી કેમ્પસમાં જઈએ એટલે આપણને એમ લાગે, થાય મનમાં કે અહીંયા આ ગાયોની પદરજ છે, અહીંયા આટલા સરસ યજ્ઞો છે, વેદના મંત્રોનું ગાન અને મહારાજની ધૂન છે, ધૂન અને મંત્રનું ગાન સાંભળતા સાંભળતા શરીર છૂટે એટલે આપણું જીવન સાર્થક થયું। નથી સમજાતા મંત્રો તોય આપણા દિલને કોઈ કોઈ ગજબ રીતે ખેંચે છે, કારણ કે વેદના મંત્રો આખરે ભગવાન નારાયણનો સૂર છે। અને તમને ખ્યાલ હશે કે વિશ્વનું તમામ સંગીત હોય એનું મૂળ આપણા સામવેદમાં છે, અને સામવેદ એટલે ભગવાન સ્વામિનારાયણનો વેદ, એ સંગીતનો પિતામહ કહી શકાય। અને એટલા સરસ સામવેદને આપણા નાના નાના બાળકો સામવેદનું ગાન કરતા હોય, આરોહ સાથે અવરોહ સાથે, કેટલુંક તો આપણે ભૂલી ગયા છીએ। આપણે એમ કહીએ કે અ બરાબર, અ સી ધ પરફેક્ટનેસ ઓફ સંસ્કૃત, સી ધ બ્યુટી ઓફ સંસ્કૃત, આપણે ખાલી અ જ કહીએ છીએ, પણ સંસ્કૃતમાં એક અ 18 પ્રકારે બોલાય છે, બોલ જે મને તમને કોઈને ખબર નથી, 18 પ્રકારે। પછી હાથ ઊંચા નીચા કરવા પડે, ઘડીક આમ હાથ કરે, ઘડીક આમ હાથ કરે, આપણને તેમ લાગે કે આ કોઈ વાહનને સાઈડ દેવાવાળા બ્રાહ્મણો તો નથી બેહાડ્યા ને, પણ એમ નથી બોલી શકાતા કળિયુગને જીભે, કળિયુગના કંઠે, એટલે આરોહ અવરોહ કરવા પડે છે। વિશેષ મારે અત્યારે તમારો ટાઈમ ના લેવો જોઈએ, પણ મને કીર્તનોથી બહુ આનંદ થયો અને બે વાત કહેવાનું દિલ થયું। આજે આ કીર્તન ભક્તિ ચાલશે, સાથોસાથ આપણા જ પરિવારના એક અક્ષરવાસી આત્માને આપણા કીર્તનો દ્વારા અંજલિ આપીશું।
અમારે હિંમતભાઈ ગાંધી બેઠા છે, ગાંધી પરિવાર, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો કૃપાપાત્ર પરિવાર. ગાંધી પરિવાર એટલે નાનંદા સ્વામી, બાલમુકુંદા સ્વામીનો કૃપાપાત્ર પરિવાર. ગઈકાલે હિંમતભાઈ ગાંધીના ઘેરથી મહારાજનું સ્મરણ કરતાં કરતાં, બીમાર હતા થોડા થોડા, મહારાજનું સ્મરણ કરતાં કરતાં અક્ષરવાસી થયા. હિંમતભાઈ સાથે મેં કાલે સભામાં કીધું હતું, સેજ વાત કરી કે સ્વામી, એમની છેલ્લી વાત એ હતી કે હવે બસ મહારાજ લઈ જાય એ સિવાય કોઈ સંકલ્પ નથી. બોલો, આ કોઈ નાની વાત નથી. બહુ ઉચ્ચ કોટીનો જીવ, સત્સંગમાં આવેલો જીવ, અંત સમયે નિર્વાસનિક થઈને મરવું, એના જેવું મહારાજ કહે છે કોઈ મૃત્યુ નથી. અને દવાખાનાની વાત હતી, પણ દવાખાને લઈ જવાનું થયું એ પહેલાં જ ઘરે જ. સ્વાભાવિક રીતે આપણે મૃત્યુ તો ગમે ત્યાં થાય, પણ દવાખાના કરતાં આપણું ઘર આપણને વધારે પસંદ આવે. તો ઘરે જ. અને હિંમતભાઈ પણ મહારાજની જ વાતો કરતા હતા અને મહારાજનું સ્મરણ કરતાં કરતાં અક્ષરવાસી થયા છે. તો એમના આત્માને આપણા હૃદયની થોડી અંજલિ અર્પણ કરીએ અને એ આત્માને મહારાજ મૂર્તિનું વિશેષ સુખ આપે. તો વાલા ભક્તજનો, વધારે વખત તમારી વચ્ચે નહીં રહેતા, હવે હસમુખ આપણને મહારાજના કીર્તનો, નંદ સંતોના કીર્તનો સંભળાવે અથવા એને મોજ ચડે એવા કીર્તન સંભળાવે. પણ એક વાત, અમારા આવ્યા કરે થોડું થોડું. બીજા કીર્તન અને નંદ સંતોના કીર્તનમાં એક તફાવત છે, એ પરોક્ષ અને પ્રત્યક્ષનો તફાવત છે. તમે 100 વર્ષ સુધી ગુલાબજાંબુ બોલો, 100 વર્ષ સુધી મોઢું મીઠું થાય, આને તો કે કાંઈ ન બોલો અને મોઢામાં મૂકો તો 72 કોઠે દીવા થાય કે ન થાય, સિવાય કે ડાયાબિટીસ ન હોય. તો નંદ સંતોના કીર્તનમાં પ્રગટ આસ્વાદ છે. મહારાજ સામે બેઠા છે અને કીર્તનો થઈ રહ્યા છે, ગવાઈ રહ્યા છે. એ જે સ્વાદ છે એ સંત સાહિત્યમાં અજોડ સ્વાદ છે. સંતો બહુ મહાન થયા. મને સંત પરંપરા પ્રત્યે ખરેખર કહું કે અમે જ્ઞાનસત્રમાં સુરેશભાઈ બેઠા હતા અને વાત કરી હતી નવીનભાઈ કે વેદોનું વ્યાખ્યાન જ્ઞાનીઓની દ્રષ્ટિએ થયું, પ્રેમીઓની દ્રષ્ટિએ ના થયું. અને આચાર્યોના શાસ્ત્રાર્થમાં વેદ અટવાઈ ગયા. એની જે પ્રેમની ગુપ્ત સરિતા હતી ને, એ ભારતીય સંતોના મુખેથી વહી, સુર, નરસિંહ, મીરા, તુલસી, આમના મુખેથી વેદની, ભક્તિની સરસ્વતી વહી. એટલે સંત સાહિત્ય ગજબ છે, પણ એ સાહિત્યમાં ક્યાંક પરોક્ષ ભાવ છે, કોઈ શોધે છે કોઈને. જ્યારે નંદ સંતોને શોધવાનું નથી, જેને 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 પામવું હતું ને એ સામે બેઠા છે, એ આસ્વાદ છે. માટે સીધા સાદા કીર્તનો પણ મારા અને તમારા હૃદયને વિંધી નાખે છે. તો આપણે એ તીરથી વિંધાઈએ. જય સ્વામિનારાયણ.